प्रणाम माधव विद्या संकुल ऑनलाइन क्लास अने टीचिंग में तमारु स्वागत छे। ऑनलाइन क्लास में तो हूँ भणावु छु तमने। आजे हूँ तमने धोरण एक विषय गणित नो वीडियो बनावीने समझावीश। गणित विषयनी अंदर धोरण एक में प्रकरण एक आकारो अने जग्या, आकारो अने जग्या ए प्रकरण मैं तमने ऑनलाइन क्लास में समझाव्यु छे। आज हूँ तमने वीडियो बनाईने बताईश कि जेमने समझू ना होय बाकी होय लखवानुं एमणे आ वीडियो माथी जोईने लखी देव। तेनी अंदर प्रश्न नंबर एक छे, जो कि नीचेना चित्रमां मनपसंद रंग पूरो। तो नीचेना चित्रमां मनपसंद रंग पूरो, तो अहींया एक चित्र आपेलुं छे। शुं आपेलुं छे? आ चित्र आपेलुं छे। ए चित्रनी अंदर तमारे तमने जे गमे ए रंग तमारे पूरवाना छे। मनपसंद एटले के तमने जे गमे ए रंगो तमारे पूरवाना छे। हवे प्रश्न नंबर बे, प्रश्न नंबर बे मां शुं छे, जो के चित्रनुं अवलोकन करी आपेल बॉक्समां अंदर माटे खरुं तथा बहार माटे चोकડીની નિશાની કરવાની છે। તો ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં અંદર માટે ખરું અને બહાર માટે ચોકડીની નિશાની કરવાની છે। તો અહીંયા બહાર શું છે? ઊંટ બેઠું છે અને અંદર એક માણસ બેઠો છે। તો અંદર માટે ખરું એટલે કે આ માણસ આગળ તમે આ બોક્સમાં આપણે ખરું કરવાનું છે અને બહાર એટલે કે ઊંટ બહાર છે તો બહાર માટે ચોકડીની નિશાની। તો અહીંયા ચોકડી અને અહીંયા ખરું એ રીતે આવશે। હવે છે બે કૂતરા છે અને બે કૂતરાના ઘર આપેલા છે। તો અહીંયા જો અંદર કોણ છે અને બહાર કોણ છે? તો અંદર માટે અને બહાર માટે, તો બહાર માટે ચોકડીની નિશાની કરવાની છે। તો અહીંયા ચોકડીની અને અંદર માટે ખરાની નિશાની, તો અહીંયા ખરું અને અહીંયા ચોકડી, આ રીતે કરવાનું છે। હવે બે બિલાડી આપેલી છે, તો બે બિલાડીમાં તમે જુઓ કે એક અંદર છે એક બહાર છે। તો અંદર માટે ખરું, બહાર માટે ચોકડી, તો અહીંયા ખરું અને અહીંયા ચોકડી। હવે બાજુમાં જુઓ ટોય શોપ આપેલી છે, ટોય શોપની અંદર અંદર માટે ખરું એટલે આ છોકરો અંદર છે માટે અહીંયા આપણે ખરું કરીશું અને બહાર માટે ચોકડી એટલે કે અહીંયા આપણે ચોકડી કરવાની છે। તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર બે પૂર્ણ કરવાનો રહેશે। હવે પ્રશ્ન નંબર ત્રણ, પ્રશ્ન નંબર ત્રણમાં શું છે? જુઓ કે ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં મોટા માટે ખરું તથા નાના માટે ચોકડીની નિશાની કરો। ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં મોટા માટે ખરું અને નાના માટે ચોકડીની નિશાની આપણે કરવાની છે। તો અહીંયા જો એક નાનું અને એક મોટું બે આપ્યા છે, તો નાનું ચિત્ર કયું છે? આ તો અહીંયા ચોકડી, આ મોટું છે તો અહીંયા ખરાની નિશાની। મોટા બેટ માટે ખરું અને નાના માટે ચોકડી, તો અહીંયા ખરું અહીંયા ચોકડી। મોટા માટે ખરું અને નાના માટે ચોકડી, આ મોટા માટે ખરું અને નાની પેન્સિલ માટે ચોકડી। મોટી ઘડિયાળ ઉપર ખરું અને નાની ઘડિયાળ પર ચોકડી, પછી આમાં મોટી પતંગ આ છે એટલે અહીં બાજુ ખરું આવશે અને નાની પતંગ આ છે એટલે અહીંયા ચોકડી આવશે। મોટા બોલ ઉપર ખરું અને નાના બોલ ઉપર ચોકડી આવશે। મોટા માટલા ઉપર ખરું અને નાના ઉપર ચોકડી આવશે। ગાય અને બિલાડી છે, તો ગાય મોટી છે માટે અહીંયા ખરું અહીંયા ચોકડી આવશે। પછી આ બે ચિત્ર છે, આમાં મોટું ચિત્ર કયું છે? આ ગેંડાનું, તો અહીંયા ખરું અને કૂતરાના ચિત્ર ઉપર ચોકડી આવશે। ટાઈ આપી છે, તો મોટી ટાઈ અને નાની ટાઈ, મોટી ટાઈ ઉપર ખરું અને નાની ટાઈ ઉપર ચોકડી આવશે। મોટી ખીલી ઉપર ખરું અને નાની ખીલી ઉપર ચોકડી આવશે। મોટા તીર ઉપર ખરું અને નાના તીર ઉપર ચોકડી આવશે। હવે બે
पान आपेला छे, जो नानू पान छे अने मोटू पान छे। मोटा पान ऊपर खरू अने नाना पान ऊपर चोकड़ी आवशे। मोटी नाड़ी बे झाड़ छोड़ आपेला छे, नाड़ियेरीनू झाड़ छे अने एक छोड़ आप्यो छे। तो मोटू कयुं छे? आ तो अहीं खरू, अहीं चोकड़ी। बे माछली आपी छे तो मोटी माछली ऊपर खरू અને નાની ઉપર ચોકડી આવશે। જીરાફ અને ઉંદર છે તો જીરાફ ઉપર ખરું અને ઉંદર ઉપર ચોકડી આવશે। બે માણસ આપેલા છે તો લાંબો એટલે કે મોટા માણસ ઉપર ખરું અને નાના માણસ ઉપર ચોકડી આવશે। બે ટાયર આપ્યા છે તો મોટા ટાયર ઉપર ખરું અને નાના ટાયર ઉપર અહીંયા ચોકડી આવશે। બે ઘર આપ્યા છે તો બિલ્ડિંગ છે ફ્લેટ અને ઘર છે। તો મોટું કયું છે? બિલ્ડિંગ, ફ્લેટ મોટા છે તો ફ્લેટ ઉપર આપણે ઘરાની નિશાની અને ઘર ઉપર ચોકડીની નિશાની। સાપ આપ્યું છે અને ઈયળ આપી છે, આ બંનેમાંથી મોટું કોણ છે? તો આ સાપ છે। તો અહીંયા આપણે ખરું અને અહીંયા ચોકડી। તો આ રીતે તમારે બધાએ સ્વાધ્યાય પોથીમાંથી લખવાનું છે। સ્વાધ્યાય પોથીમાં બધાએ ખરા ખોટાની નિશાની કરવાની છે, મોટા ઉપર ખરું અને નાના ઉપર ચોકડીની નિશાની કરવાની છે, બરાબર? હવે પ્રશ્ન નંબર ચાર। પ્રશ્ન નંબર ચારમાં જો કે ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં સૌથી મોટા માટે ખરું તથા સૌથી નાના માટે ચોકડીની નિશાની કરવાની છે। તો મોટું કોણ છે? આ ત્રણ આપી, આગળ બે આપ્યા હતા, અહીંયા એક બોક્સમાં ત્રણ વસ્તુ આપી છે તો ત્રણમાંથી મોટા ઉપર ખરું અને નાના ઉપર ચોકડી। તો અહીંયા આવશે ખરું, જો આ પેન્સિલ મોટી છે માટે અહીંયા ખરું અને આ પેન્સિલ નાની છે માટે અહીંયા ચોકડી આવશે। ત્રણ બંદૂક આપી છે તો આમાં સૌથી મોટી આ એટલે ખરું, સૌથી નાની આ એટલે અહીંયા ચોકડી આવશે। ત્રણ બેગ આપી છે, ત્રણ બેગમાં સૌથી મોટી બેગ કઈ છે? આ તો અહીંયા ખરું અને અહીંયા ચોકડી આવશે। કેરી આપી છે અને તડબૂચ આપી છે અને ચેરી આપી, તો ત્રણ ફળમાં સૌથી મોટું કયું છે? તડબૂચ, તો તડબૂચ ઉપર ખરું અને અહીંયા ચોકડી આવશે। એક છોકરો ફુગ્ગા ફૂલાવે છે, જો ત્રણ ફુગ્ગા બલૂન્સ ફૂલ્યા છે, જો બબલ્સ, તો એ બબલ્સમાં સૌથી મોટું કયો છે? આ તો અહીંયા ખરું અને અહીંયા ચોકડી આવશે। પછી ત્રણ ચિત્ર આપ્યા છે અહીંયા, જો મમ્મી છે, છોકરી છે, છોકરો છે, તો સૌથી મોટું કોણ? મમ્મી, તો વચ્ચેવાળા ચિત્ર ઉપર ખરું અને છોકરી નાની છે તો છોકરીવાળા ચિત્ર ઉપર ચોકડી આવશે। ત્રણ ઝાડ આપ્યા છે તો સૌથી મોટું ઝાડ કયું છે? વચ્ચેવાળું, તો અહીંયા ખરું અને સૌથી નાના ઉપર ચોકડી। ત્રણ બોલ આપ્યા છે તો સૌથી મોટો બોલ કયો છે? આ પહેલો છે ને, સૌથી મોટો છે, તો અહીંયા આપણે ખરું અને બીજા નંબરમાં ચોકડી। તો આ રીતે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર ચાર સુધી તમારે પૂર્ણ કરવાનું રહેશે। આગળનું હું તમને બીજા વિડીયોમાં સમજાવીશ। પ્રણામ।